नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ चार विषय छ गुजराती पूरक वाचन चार वेलजीनी दीकरी पाठना लेखक छ मावजी महेश्वरी। विद्यार्थी मित्रों, सत्य घटना पर आधारित पाठ छे। पांचेक दायका पहलानी आ वात छे। एक समय दुकाळियो मुलत गणाता कच्छ में मेघराजा रूठ्या हता। कच्छनी आम एक खासियत छे विद्यार्थी मित्रों के वरसाद એ ઘણું ઓછું પડતું હોય છે। ત્રણ ત્રણ ચોમાસા કોરા ગયા, ચોમાસા કોરા ગયા એટલે ત્રણ ત્રણ વર્ષથી વરસાદ પડ્યો નહોતો। વાટ જોઈને લોકો થાક્યા પણ એ ના આવ્યો। કોણ ના આવ્યો? તો કે વરસાદ ના આવ્યો। આમે કચ્છમાં તો ટાણાસર ના આવે, પણ આ વખતે તો ખરો રિસાયો। મલકમાંથી આપત્તિનો ઓછાયો મંડાયો। ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા। હવે દુકાળ પડવું, વરસાદ ન પડવાના લીધે દુકાળ પડ્યો બરાબર। ઠેર ઠેર પાણી ક્યાંય હતું નહીં, સીમ ઉજ્જળ બની અને લીલપનું ક્યાંય નામ નહીં। હવે ત્રણ ત્રણ વર્ષથી પાણી વર્ષ્યું જ ન હોય, વરસાદ વર્ષ્યું જ ન હોય તો બધું સુકાવાનું જ છે। ક્યાંય લીલું હતું જ નહીં, વૃક્ષો પણ એવા સુકાઈ ગયા હતા। ઢોર ઢાખર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા। લોકો ખાણેતરે મજૂરીએ જવા લાગ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા જે ઢોર ઢાંખર હતા એ મૃત્યુ પામ્યા, ઘણા બધા પાંજરાપોળ ભેગા થયા અને કેટલાક તો મોતને પણ ભેટ્યા હતા। જ્યાં મળે ત્યાં મજૂરી કરવા, એટલે કે ખાણેતરે મજૂરી કરવા લાગ્યા। એ સમયનું એક નાનકડું ગામ, ગામની સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા એ ડૂકી ગયા હતા। ખેડૂતો કપાળે હાથ દઈ અને બેસી ગયા હતા। એ સમયનું એક નાનકડા ગામની વાત છે। સમ ખાવા પૂરતી વાડીઓના કૂવા એ ડૂકી ગયા હતા, બધી જ વાડીઓના કૂવા એ સાવ સુકાઈ ગયા હતા। ખેડૂતો કપાળે હાથ દઈ અને બેસી ગયા હતા। જે કુંડીઓ પાણીથી છલકાતી હતી ને તેમાં ધૂળ ભરાઈ ગઈ। એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી, જોકે વાડી તો કહેવા પૂરતી હતી। કૂવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા। એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા હતા, છતાં કોઈ કારણસર એ જીવરાજના કૂવાની આવ ચાલુ હતી। બે દિવસે માંડપા એકર જમીન પી શકતી હતી। જીવરાજે પોતાના બળદ સારું ચાર વાવેલી। ઉજ્જળ સીમ અને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે હો, રખડતા ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય। હવે સાવ દુકાળ્યું વરસ હતું એટલે એટલા જે લીલું હતું એના વાડીમાં એની ખૂબ જ ધ્યાન રાખવી પડતી હતી, ગમે આવી અને ખાઈ જાય બરાબર ને। જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો, તેની સાથે તેની પાસે મિલકતના નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો, પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો। પારકી છઠ્ઠીનો જાગતલ એટલે હંમેશા તે વ્યવહારમાં ચોખ્ખું રહેતું અને એકદમ માણસાઈ વાળો માણસ હતો। કુદરતી કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા, વખત જતાં જીવરાજે પોતાના ઢોર ઢાખણને જ સંતાન સમજવા લાગ્યો। હવે જીવરાજના ઘરે એ એના સંતાનો નહોતા, તેથી તે પોતાના ઢોર ઢાખણને જ સંતાન સમજવા લાગ્યો અને ઢોરને એ પેટના જણ્યાની જેમ સાચવવા લાગ્યો। જાણે પોતાના દીકરા હોય એ જ રીતે એને સાચવવા લાગ્યો। એણે તો પોતાના બેઉ બળદના નામે પાડેલા હતા, એકનું નામ કેસર અને બીજાનું નામ કાનુડો। એણે પોતાના બંને બળદના નામ પાડેલા હતા, એકનું નામ કેસર પાડ્યું હતું અને બીજાનું નામ કાનુડો પાડ્યું હતું। જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો અને એમને જાત જાતના શણગાર પણ કરતો, બળદો સાથે વાતો પણ કરતો। વટે માર્ગોનો તો એમ જ લાગે કે જીવરાજનું ખસી ગયું છે। હવે તેણે પોતાના ઢોર ઢાંખરને જ સંતાન સમજી લીધા હતા, એટલે જે રીતે સંતાનની જાળવણી કરે એ જ રીતે તે પોતાના બળદની જાળવણી કરતો, એને નવડાવતો, ખવડાવતો અને જાત જાતના શણગાર કરતો, ઘણી વખત તો એમની સાથે વાતુંય કરતો, જેથી ત્યાંથી કોઈ પસાર થાય ને તો એમને એમ લાગે કે જીવરાજનું ખસકી ગયું છે। ત્રણ ત્રણ વર્ષના દુકાળે માણસની કમર ભાંગી નાખી હતી, ઘણા બધા ખેડૂતો હારી જઈ અને પોતાના ઢોર ઢાંખરને કાઢી નાખ્યા હતા। એક જીવરાજ જ હિંમત નહોતો હાર્યો। ગઢવાડીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો। હવે એની જે ગઢવાડી છે એને કહે છે કે તે બળદોને છે ને પાંજરાપોળ ભેગા કરી આવો અને શાંતિથી બેસો, પણ જીવરાજ એકનો બે ન થયો। જીવરાજ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો। તેણે લાગણી ભીના સ્વરે કહી દીધું કે કેસર અને કાનુરો આપણા દીકરા જેવા છે, હું જીવતો છું ત્યાં લગી એમને આંગણેથી નહીં કાઢું। હવે જીવરાજે પણ કહી દીધું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાંથી એમને હું મારા આંગણેથી નહીં કાઢું, કેસરને કાનુડો આપણા દીકરા જેવા છે। ગરવાડીએ પણ કંટાળીને કહી દીધું કે તમે જાણો ને તમારા બળદ જાણ, મારાથી તો વાડીએ ભાતું દેવા નહીં આવે,
જીવરાજે જીભા જોડી ના કરી તેમણે વગડામાં વાસ કર્યો. એની ઘરવાળીએ કંટાળીને કહી દીધું કે તમે જાણો ને તમારા બળદ જાણે, હું વાડીએ ભાતું એટલે કે ભોજન દેવા આવીશ નહીં. જીવરાજે એની ઘરવાળીથી જીભા જોડી ન કરી, મગજમારી ન કરી અને પોતે જ વગડામાં વાસ કર્યો, એટલે કે પોતાની વાડીએ જઈ અને તે રહેવા માંડ્યો. માક્ષર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી હતી. એક રાતે જીવરાજ ખાટલામાં પડે પડે અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડાના મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વા થતા હતા. હવે જેણે એરંડા વાવ્યા હતા ને એ બહુ મોટા ઝાડ જેવા થઈ ગયા હતા અને તે પોતાના બળદોને કામ પણ આવતા હતા ખાવામાં, બરાબર ને. જીવરાજ એકાએક એવું લાગ્યું કે કશોક સળવળાહટ થાય છે, જાનવર હશે કે શું. પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. તેણે વિચાર કર્યો કે આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો મારા બળદ શું ખાશે. લોહી પાણી એક કર્યા છે ને ત્યારે એરંડા ઉછળ્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પડે એને વિચાર આવી ગયો કે બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ, એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો તે ભાગી જશે. બીજી બાજુ એને ન પડકારે તો એ રોજ રોજ પેલાણ કરે. હવે એને વિચાર આવે છે કે કોઈક દુઃખી માણસ હશે પણ એ ઊભો થઈને એને પડકારે નહીં તો એ માણસ રોજ આવીને એરંડાના પાન તોડે, અને એરંડાના પાન તો એણે જીવની જેમ જાળવી અને ઉછેર્યા છે, બરાબર ને. જીવરાજ મૂંઝાઈ ગયો, એક તરફ પોતાના બળદોને તો બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગડમથલના અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા છે, કાલ કોણે દીઠી છે. છેવટે એણે વિચાર કર્યો કે બધા પોતાના કરમ લઈને જ આવ્યા છે, કાલ કોઈએ જોઈ નથી. જાણે કશું જ જોયું ન હોય તેમ તેણે માથા લગી ગોદડું તાણી અને સૂઈ ગયો. એરંદાના પાન તૂટવાનો અવાજ આવતો હતો. આંગતુંગના જવાનો પગરો પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ના આવી. અંતે પેલા માણસ વિશે વિચારતા વિચારતા કોણ હશે, કેટલો દુઃખીઓ હશે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોથળો હતો. કપાયેલા ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા, જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પરથી પારખી ગયો કે કેશા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીનું માથું ઉચકતા કહ્યું, તે શેની ચોરી કરી છે, મારું તો કશું ચોરાયું નથી. વેલજી તો ડૂસકા ભરતો બોલ્યો, બાપા મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે, બાપ મને માફ કરો. બાપા, 10 દાડા પહેલાં મારે ત્યાં એક દીકરી જન્મી છે, એની માને જરાય ધામણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે, પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરી ને શું ખવડાવું. એટલે ના છૂટકે જીવરાજનું હૈયું હબકે ખાઈ ગયું. આપ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન, તું એ ખરો છે. હું બળદને દીકરા માનીને સીમમાં પડ્યો છું, તે આને તે દીકરી દીધી તો એને ધાવણે પામતી નથી. કંઈક વિચારીને જીવરાજે કહ્યું, વેલા હું હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધ ને ભાઈ, ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. એના કરતાં તું જ સંભાળી લે, તારી દીકરીએ ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી તો ગદગદ થઈ ગયો, બરાબર. અને હવે પાઠ આપણે સમજી ગયા કે દુકાળની વાત છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તેવામાં કેશા ભગતનો દીકરો વેલજી આવી અને જીવરાજ બાપાની વાડીમાંથી એરંડાના પાન તોડે છે, બરાબર. હવે પાનને ચોરી કરતાં એનું એ મન તો ખચવાય છે, પણ શું કરે, એની દીકરી ખાતર એ ચોરી કરવા આવ્યો હતો, બરાબર ને. ત્યાં એણે આવી અને જીવરાજ બાપાને બધું કીધું તો જીવરાજ બાપાએ કીધું કે કાલ કોઈએ નથી જોઈ, બરાબર ને, તું જ આ બધું સાચવી લે, હવે તો હું થાકી ગયો છું, બરાબર. અને રામજી કરશે તો તારા મારા બરદે બચી જશે અને તારી દીકરીએ ભૂખી નહીં રહે. આ સાંભળી અને વેલજી ગદગદ થઈ ઉઠ્યો. આ પાઠ આપણે જોઈ ગયા. હવે આ પાઠની શબ્દ સમજૂતી તમારે લખવાની છે ગુજરાતીની નોટમાં. ઓછાયો એટલે કે છાંયો, પડછાયો. ખાણેતરે, જ્યાં માટી ખોદાતી હોય ને તેવી જગ્યા. ધરતીના ધાવણ એટલે કે ભૂગર્ભજળ. ધોર્યો એટલે કે પાણીની નીક. પાકટ એટલે કે મોટી ઉંમરનું. પારકી, છઠ્ઠીનો જાગતલ માણસ એટલે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર માણસ, બરાબર ને. ગઢમથલ એટલે કે મહેનત. દાયકો એટલે કે 10 વર્ષ. આવ એટલે કે સરવાણી, આવરો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.